માકડ આપણા ઘરમાં જો થઈ જાય તો આપણે એને કઈ રીતે ભગાવી શકીએ એ વિષય ઉપર વાત કરવાના છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરચી.com માં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આપણે ઘણીવાર એવું જોઈએ છે કે આપણા ઘરમાં અથવા તો આપણા કોઈ પરિચિતના ઘરમાં, મિત્ર સ્નેહીજનના ઘરમાં માકડ થઈ જવાની સમસ્યાઓ બની જાય તો ખરેખર ઘરના દરેક લોકો ચિંતામાં મુકાઈ જાય છે। આપણે ઘણી બધી હવે તો બજારોમાં દવા પણ મળે છે, પરંતુ આ દવાઓના સાઈડ ઇફેક્ટ્સ પણ હોય છે। તો આજે આપણે માકડ આપણા ઘરમાં જો થઈ જાય તો આપણે એને કઈ રીતે ભગાવી શકીએ એ વિષય ઉપર વાત કરવાના છે। માકડ એ એવા કીડા છે જે ચટકા ભર્યા પછી લોહી ચૂસવા લાગે। મોટા ભાગે લાકડાના પલંગ અથવા ખુરશી ટેબલના કિનારીઓ પર માકડ વધુ જોવા મળતા હોય છે। હવે જ્યારે માકડ આપણને ડંખે ત્યારે શરીર પર લાલ જામા પડી જાય અને ખંજવાળ પણ આવે। હવે જ્યારે માકડ ઈંડા મૂકે ત્યારે તેમની સંખ્યા સતત વધ્યા જ કરે। જો હવે આવું થાય તો આપણા ઘરમાં જો માકડ થઈ જાય તો તેનાથી છુટકારો મેળવવો તો ખૂબ જરૂરી બની પડતો હોય છે। જો તમે માકડને ઘરમાંથી બહાર નથી કાઢતા તો તમને ઘણી બધી મુશ્કેલીઓ નડી શકે છે। તો ચાલો જાણીએ કે કયા એવા ઘરેલું ઉપાય હોઈ શકે જેના મદદથી આપણે માકડમાંથી છુટકારો મેળવી શકીએ। તો કાળા નિશાન, ઈંડા અને માકડ આપને ઘરમાં દેખાય ત્યારે એમાંથી જલ્દીથી છુટકારો મેળવવો જોઈએ। માકડને દૂર કરવા તમારે પલંગના ગાદલા, ચાદર, તકિયાને ગરમ પાણીથી ધોવા જોઈએ। જો આપણે આમ કરીએ છીએ તો માકડ મરી જાય છે। ગરમ પાણીને કારણે માકડમાંથી આપણને જલ્દી છુટકારો મળે છે। હવે વાત કરીએ બેકિંગ સોડા વિશે। તો આપણા ઘરની અંદર બેકિંગ સોડા તો રહે જ છે। હવે આ બેકિંગ સોડાને આપણે ખાવામાં પણ ઉપયોગ કરીએ છીએ, જો કે બીજા એના ઘણા ઉપયોગી કામો પણ છે। પરંતુ જો આપના ઘરમાં માકડ કોઈ જગ્યા પર દેખાય છે તો ત્યાં બેકિંગ સોડા છાંટી દો। હવે જો તમારા ઘરની અંદર કોઈ જગ્યા ઉપર આપને માકડ દેખાઈ રહ્યા છે તો ત્યાં તમારે બેકિંગ સોડા છાંટવું જોઈએ અને એક અઠવાડિયા બાદ વેક્યુમ ક્લીનરથી સફાઈ કરી દો। હવે જો તમે આમ કરો છો તો અંદર છુપાઈ ગયેલા માકડ પણ મરી જશે અને બીજી વાર જોવા નહીં મળે। માકડ દૂર કરવાનો સૌથી બેસ્ટ ઉપાય બેકિંગ સોડા છે। હવે વાત કરીએ હેર ડ્રાયર વિશે। હવે જો આપના ઘરની અંદર માકડ વધારે થઈ ગયા છે અને આપની પાસે હેર ડ્રાયર છે તો આ હેર ડ્રાયર બેસ્ટ ઓપ્શન છે। હેર ડ્રાયરની ગરમ હવાથી માકડ જલ્દીથી મરી જાય છે। હવે જો તમારા ઘરની અંદર માકડ થઈ ગયા છે તો તમારા ઘરના ખૂણામાં આ હેર ડ્રાયર કરો અને માકડને ભગાવી દો। હવે વાત કરીએ ફુદીના વિશે। તો જો તમારા કબાટ અને પલંગમાં માકડ વધારે થઈ ગયા હોય તો તમે ફુદીનાના પાનનો ઉપયોગ કરી શકો। આને માટે તમારે ફુદીના પાનને ક્રશ કરવા જોઈએ અને મસળવા જોઈએ। ત્યારબાદ ફુદીનાના પાનને ઘરના બધી જ જગ્યા પર મૂકી દો। હવે જ્યાંથી તમને માકડ દેખાય છે ત્યાં આને મૂકવાથી માકડ તરત ભાગી છૂટશે। એટલે જો હવે તમારા ઘરની અંદર પણ માકડ માથાના દુખાવો બનતા હોય તો તમારે પણ આ ચાર ઘરેલું ઉપાયો કરવા જોઈએ, જે ખૂબ અસરકારક છે અને કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી। આ ટ્રિક્સ અપનાવવાથી તમારા ઘરના માકડ જલ્દીથી ભાગી જશે। ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com।